કે સુરત તરફથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. નારાયણ સાંઈને આજે સજાનું એલાન કરવામાં આવશે. નારાયણ સાંઈને દોષિત જાહેર કરાયો હતો ત્યારબાદ આજે સુરતની સેશન્સ કોર્ટમાં તેને સજા સંભળાવવામાં આવશે. સાધિકા સાથે દુષ્કર્મ કેસમાં તેને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. કોર્ટ પાંચ આરોપીઓને પણ સજા સંભળાવશે. ગંગા, જમુના અને હનુમાન પણ દોષિત જાહેર થયા છે. તેઓને પણ સજા સંભળાવવામાં આવશે. 6 ઓક્ટોબર 2013માં આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે 2013ની સજાનુંમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો છે અને આજે તેને સજા સંભળાવવામાં આવશે. નારાયણ સાંઈ દોષિત જાહેર કરાયા બાદ આજે તેની સજાનું એલાન સુરત સેશન્સ કોર્ટમાં કરવામાં આવશે. નારાયણ સાંઈ વિરુદ્ધ દુષ્કર્મ કેસનો મામલો સામે આવ્યો છે. આજે સેશન્સ કોર્ટ નારાયણ સાંઈને સજા સંભળાવશે. સાથે જ અન્ય જે પાંચ આરોપીઓ છે તેને પણ સજા સંભળાવવામાં આવશે. સાધિકા સાથે દુષ્કર્મ આચર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જે યુવતી હતી તેના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. મોટી બહેન દ્વારા આસારામ પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જ્યારે નાની બહેન દ્વારા નારાયણ સાંઈ તેની ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં નારાયણ સાંઈ દોષિત જાહેર થયો છે. આજે સેશન્સ કોર્ટ નારાયણ સાંઈની સજા સંભળાવશે. સુરતની સેશન્સ કોર્ટમાં આજે નારાયણ સાંઈની સજા સંભળાવવામાં આવશે. આજે સેશન્સ કોર્ટ નારાયણ સાંઈની સજા સંભળાવશે. સુરતની સેશન્સ કોર્ટમાં આજે તેને સજા સંભળાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉની જે સુનાવણી હાથ ધરાઈ હતી તેમાં તે દોષિત જાહેર થઈ ગયો છે, ત્યારે હવે તેની ઉપર આજે સજા સંભળાવવામાં આવશે. તો વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા સંજય મહંત આપણી સાથે સુરતથી સીધા જોડી ગયા છે. સંજય, જણાવશો જે રીતનો મામલો સામે આવ્યો છે, નારાયણ સાંઈ દોષિત જાહેર થઈ ગયો છે, આજે તેને સજા સંભળાવવામાં આવશે, શું છે અંગે વધુ માહિતી? ઓક્ટોબર 2013માં જહાંગીરપુરા આશ્રમમાં જે સાધિકા હતી તેની સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો અને પીડિતાએ જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી. ત્યારથી 65 મહિના સુધી નારાયણ સાંઈ જ્યુડિશિયલ કસ્ટડી ભોગવી રહ્યા છે અને હવે કોર્ટે જે તેમને કસૂરવાર જાહેર કર્યા છે ત્યારે આજે નારાયણ સાંઈને કઈ સજા થઈ શકે છે તેની સુનાવણી કરવામાં આવશે અને તમામ લોકોની નજર આ જે કોર્ટનું જે ડિસિઝન આવશે તેના ઉપર છે. હાલ આપણી સાથે નારાયણ સાંઈના જે વકીલ છે કલ્પેશભાઈ દેસાઈ ઉપસ્થિત છે, તેમની સાથે ચર્ચા કરીશું. કલ્પેશભાઈ, જણાવશો કે જે પ્રમાણે એકવાર કસૂરવાર સાબિત થઈ ચૂક્યા છે અને આજે સજાની સુનાવણી થશે, જ્યાં સુધી ઇન્સાફી કાર્યવાહીમાં જે રીતે જોગવાઈઓ છે કાયદાકીય જોગવાઈ મુજબ તે પ્રમાણે 26 એપ્રિલે 5 આરોપીઓનો દોષિત ઠેરવતો હુકમ નાંદા કોર્ટે જાહેર કરેલો છે અને સજાના મુદ્દે આજે સાંભળવા માટે રાખવામાં આવેલો છે. આજે સજાના મુદ્દે આરોપીઓ પક્ષને પણ સાંભળવાની તક આપવામાં આવે તે જ રીતે ફરિયાદ પક્ષને પણ સાંભળવાની તક આપવામાં આવે. આજે જે આરોપીઓ પક્ષે જે સજાના મુદ્દે જે અમારે સુનાવણી કરવાની છે તો તેમાં અમારી મુખ્યત્વે દલીલ એ રહેશે કે આટલા 5 વર્ષ ઉપરાંતની ઇન્સાફી કાર્યવાહીની લંબાણપૂર્વકની જે પ્રોસિડિંગ થયા છે તેમાં આરોપીઓ તરફે પૂરેપૂરો સહકાર આપવામાં આવેલો છે. ઇન્સાફી કાર્યવાહી સ્મૂથલી ચલાવવામાં આવે તેમાં આરોપીઓ સહકાર આપેલો છે. આરોપીની પોઝિટિવ એટિટ્યૂડ તથા આરોપીનો અગાઉનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી, આરોપી વિરુદ્ધ અગાઉની બીજા કોઈ આ પ્રકારની એક્ટિવિટી કરેલી હોય તે પ્રકારની કોઈ ફરિયાદો દાખલ નથી થયેલી, તે ઉપરાંત આરોપીનો ફેમિલી બેકગ્રાઉન્ડ, આરોપીઓએ જેટલો સમય પોતે અત્યારે કાચા કામના કેદી તરીકે રહ્યા છે તેટલો સમય એમને મજરે આપવામાં આવે તેવી રજૂઆતો અને સજા એ માત્ર ને માત્ર સજાનો હેતુ એવો પણ છે કાયદામાં કે આરોપીઓને સુધરવાની તક આપવામાં આવે અને તે રીતે પણ છે તે અડવી સજા કરવામાં આવે એ રીતની અમારી મુખ્યત્વે રજૂઆત રહેશે. આજે 65 મહિના સુધી જ્યુડિશિયલ કસ્ટડી ભોગવી ચૂક્યા છે, હવે કસૂરવાર સાબિત થયા છે, આજે સજાની સુનાવણી થશે, હવે આગળની સુનાવણી તે કયા પ્રકારની હવે આગળ અપીલ કરવામાં આવશે? આજરોજ સજાના હુકમ બાદ ત્યાર પછી જે આરોપીઓને જજમેન્ટની નકલ આપવામાં આવે છે કાયદાકીય જોગવાઈ મુજબ
આ કેસની જે રીતની લંબાણપૂર્વકની ઇન્સાફી કાર્યવાહી ચાલી છે તે જોતાં સ્વાભાવિક પ્રમાણે ચુકાદો બી ખૂબ જ લંબાણપૂર્વકનો છે. એમાં કાયદાના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે, હકીકતના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવતી હોય છે, તેમજ ફરિયાદ પક્ષની કઈ બાબતોને પુરવાર થયેલી માનવામાં આવી છે, આરોપીઓ તરફે જે બચાવો લેવામાં આવેલા છે, જે મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવેલા છે તે કયા મુદ્દાઓ, કયો બચાવ કન્સિડર નથી કરવામાં આવ્યો, કેમ નથી કરવામાં આવ્યો, એ સમગ્ર બાબતનો અભ્યાસ કરીને ત્યાર પછી નામદા ગુજરાત હાઈકોર્ટમાં જે આરોપીઓને કાયદાકીય બચાવના અધિકારો છે, આરોપીઓને અપીલ કરવાના અધિકારો છે, તેને ધ્યાનમાં લઈને નામદા ગુજરાત હાઈકોર્ટમાં સમય અંતરે પછી અપીલ દાખલ કરનાર છે. જે પ્રમાણે આઈપીસી લગાવવામાં આવ્યું છે એમાં કસૂરવાર જાહેર કરવામાં આવ્યું છે, કયા પ્રકારની સજાઓ થઈ શકે છે આઈપીસી પ્રમાણે? જે આઈપીસીમાં એપીકોડની કલમ 212નો જે ગુનો છે કે જેમાં ગુનેગારને આશ્રય આપવાનો ગુનો છે, એમાં 3 વર્ષ સુધીની સજાને લગતો ગુનો છે. 376(2)C કે જેમાં ઓછામાં ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ આજીવન કેદની સજાને લગતો ગુનો છે, એટલે 10 વર્ષ અગર તો આજીવન કેદ, 10 વર્ષથી ઓછી કરવી હોય તો નામદા કોર્ટે એમાં ખાસ કારણો નોંધ કરવા પડે. 377નો જે ગુનો છે તો એમાં 10 વર્ષની સજાને લગતી ગુનાઓ છે, એટલે આ પ્રકારના જે સજાઓને લગતી ગુનાઓ છે. કસૂરવાર જાહેર થઈ ગયા, સજાની સુનવાઈ આજે થશે, હવે પછી શું જામીન માટે હવે હાઈકોર્ટમાં જશો, ક્યારે જશો અને કયા પ્રકારની પ્રોસેસ રહેશે? જ્યાં સુધી કાયદાકીય જોગવાઈ છે ત્યાં સુધી જો 3 વર્ષ સુધી સજાનો હુકમ જે આરોપીને કરવામાં આવે ત્યારે તે કોર્ટ કાયદાકીય જોગવાઈ મુજબ એને અપીલ પીરિયડ માટેના જામીન આપી શકે, અને તે સિવાય તેનથી વધારે સજા હોય તો નામદા ગુજરાત હાઈકોર્ટમાં પહેલાં સૌ પ્રથમ અપીલ દાખલ કરાવવી પડે અને અપીલ એડમિટ થાય તે સમયે બેલ એપ્લિકેશન એટલે જામીન અરજી મૂકવી પડે અને નામદા ગુજરાત હાઈકોર્ટે જામીન અરજીનો નિર્ણય કરતી હોય છે. આ હતા કલ્પેશભાઈ દેસાઈ, નારાયણ સાંઈના વકીલ છે. તેઓ કહી રહ્યા છે કે ભલે કસૂરવાર સેશન્સ કોર્ટે કસૂરવાર જાહેર કર્યા છે, હવે એમને સજા પણ થશે, પરંતુ હજી પણ હાઈકોર્ટના દ્વાર ખુલ્લા છે. જી જી, બિલકુલ સંજય, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ, નારાયણ સાંઈ દોષિત જાહેર થઈ ગયો છે ત્યારે આજે તેને સજાનું એલાન કરવામાં આવશે. જે રીતે મંતવ્ય ખાસ નારાયણ સાંઈના વકીલ સાથે વાત કરી હતી, તેમનું કહેવું છે કે હજુ પણ અમારી માટે, આરોપીઓ માટે હાઈકોર્ટના દ્વાર ખુલ્લા છે, ક્યાંક ને ક્યાંક જામીન અરજી પણ તેઓ કરશે તેવી વાત તેમણે કરી હતી.